नमस्कार, मंदवी न्यूजमां आपનું સ્વાગત છે. આપની સાથે હું છું ઝિંકલ. આજે અમારી વિશેષ રજૂઆત. ગુજરાત બન્યું ઔદ્યોગિક વિકાસનું હબ. છેલ્લા બે દાયકામાં ગુજરાતના આંગણે વિશ્વના મોટા ઉદ્યોગો પધાર્યા છે. આંતરરાષ્ટ્રીય કક્ષાની બિઝનેસ સમિટ વાયબ્રન્ટની શરૂઆત થઈ. મહિલા ઉદ્યોગ સાહસિકો માટે ખાસ GIDC ની શરૂઆત કરી. ભારતના પ્રથમ ફાઇનાન્શિયલ ટેક સિટી ગિફ્ટ સિટીનું નિર્માણ કર્યું. ભારતના પ્રથમ ડ્રીમ ડાયમંડ રિસર્ચ એન્ડ મર્કેન્ટાઇલ સિટી સુરત ડાયમંડ બ્રુસનું નિર્માણ કર્યું. વિદેશી મૂડીરોકાણમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે પહોંચ્યું છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત બનતા ઉદ્યોગોને સાનુકૂળ વાતાવરણ સર્જાયું છે. છેલ્લા બે દાયકામાં સૂક્ષ્મ વધુ અને મધ્યમ ઉદ્યોગોની સંખ્યા 2.74 લાખથી વધીને 8.66 લાખ થઈ છે. ઔદ્યોગિક ઉત્પાદન 1.27 લાખ કરોડથી વધીને 16.19 લાખ કરોડ થયું છે. બંદર પર કાર્ગો સંચાલન 1,202.74 લાખ મેટ્રિક ટનથી વધીને 5,324.91 લાખ મેટ્રિક ટન થયું છે. આમ ઔદ્યોગિક ક્ષેત્ર 20 વર્ષમાં ગુજરાત હરણફાળ ભરી છે. ગુજરાત એટલે દેશના વિકાસનું ગ્રોથ એન્જિન, ગુજરાત એટલે પ્રોગ્રેસનો પર્યાય, ગુજરાત એટલે ઉદ્યોગોનું હબ. વાત વિદેશી મૂડીરોકાણની હોય, MSME ની ઐતિહાસિક છલાંગની હોય, સમુદ્રી બંદરો પર કાર્ગો સંચાલનની હોય કે ઔદ્યોગિક ઉત્પાદનમાં રેકોર્ડ બ્રેક વધારાની હોય, તમામ બાબતોમાં ગુજરાત અવ્વલ અને અગ્રેસર છે. પણ તમામ ક્ષેત્રોમાં મોખરે આવવાની ગુજરાતની આ વિકાસ ગાથા સરળતાથી લખાઈ નથી. આના માટે પ્રોપર પ્લાનિંગ, દઢ ઈચ્છાશક્તિ અને સંકલ્પના સમન્વય થકી ઇતિહાસના પાના પર આ વિકાસની વિરલ ગાથા કંડારાઈ છે. દેશના 40% MSME એટલે કે સૂક્ષ્મ લઘુ અને મધ્ય ઉદ્યોગો ગુજરાતમાં કાર્યરત છે. MSME ઉદ્યોગની સંખ્યા વર્ષ 2002માં 2.74 લાખ હતી, જે વધીને 2022માં 8.66 લાખ થઈ છે. સૌથી વધુ FDI એટલે કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ગુજરાતમાં આવે છે. 3 વર્ષથી સ્ટાર્ટઅપમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે આવે છે. આ સિદ્ધિઓ પરથી સાબિત થાય છે કે સરકારે ઉદ્યોગોની તમામ જરૂરિયાતો પૂર્ણ કરી છે. સરકારે ઉદ્યોગપતિઓની માંગ અનુસાર જૂની પોલિસીઓમાં સુધારો પણ કર્યો છે, પોલિસીને ઉદ્યોગોને અનુરૂપ બનાવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારના $5 ટ્રિલિયન GDP ઉત્પાદનના લક્ષ્યાંકને સિદ્ધ કરવામાં ગુજરાતનું મહત્તમ યોગદાન હશે. દેશની 5% વસ્તી ધરાવતા ગુજરાતનું GDPમાં 9% યોગદાન છે. મોદીનું લક્ષ્યાંક સિદ્ધ કરવા GDPમાં ગુજરાતનું યોગદાન 12% કરવું પડશે. 5 ટ્રિલિયન GDPનું લક્ષ્ય 2026માં સિદ્ધ થશે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ જે વિકાસની વણથંભી યાત્રા શરૂ કરી હતી, તે જ રીતે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ આ વિકાસની વણથંભીને આગળ ચલાવી છે. આપણે જોઈએ કે પેન્ડેમિક પછીના 2 વર્ષ પછી જ્યારે ઇન્ડસ્ટ્રી, ઉદ્યોગ, ટ્રેડ એક ચેલેન્જિંગ ટાઈમમાંથી જતું હતું, ત્યારે બંને સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટે ઘણી પ્રોએક્ટિવ મેજર્સ લીધા. એટલે પ્રોએક્ટિવ કેમ કહીએ કે તમે કોઈક વસ્તુ જે ટાઈમ બાઉન્ડ તમે ઇન્ડસ્ટ્રીને આપો, માદુ પડેલું વ્યક્તિને તમે ટાઈમમાં ઇન્જેક્શન આપો ને તે વહેલું ઊભું થાય, એ કામ બંને સરકારોએ કર્યું. આપણી દેશની 40% MSME ગુજરાતમાં આવેલી છે. દેશનું હાઈએસ્ટ FDI ઇન્વેસ્ટમેન્ટ પણ ગુજરાતને મળે છે અને છેલ્લા 3 વર્ષથી DPIT માં ગુજરાતનું સ્ટાર્ટઅપમાં રેન્કિંગ નંબર 1 રહે છે. તો આવા આ જ રિઝલ્ટ્સ બતાવે છે કે ગવર્મેન્ટનો સપોર્ટ ખૂબ સકારાત્મક રહ્યો છે. પોલિસી ટાઈમ બાઉન્ડ રીતે ચેન્જ થતી જાય છે, બિઝનેસ અનુરૂપ એ લોકો એને ફાઇનટ્યુન કરતા જાય છે. એટલે એવું નથી કે આજથી 20 વર્ષ પહેલાં જે પોલિસી આવી આજે પણ ઉદ્યોગોને એ પોલિસીથી કામ કરવાનું. જેમ જ્યારે ઉદ્યોગોને જે રીતની તકલીફ પડે છે એને સારી રીતે સપોર્ટ કરવામાં આવે છે, એના પ્રશ્નોને સારી સાચી રીતે વાચા આપવામાં આવે છે જેથી પ્રશ્નોનું નિરાકરણ વહેલું થાય, ઇન્ડસ્ટ્રીને
ટ્રુ સેન્સમાં ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ મળે. અને જ્યારે વડાપ્રધાનશ્રીએ કીધેલું 5 ટ્રિલિયન ઇકોનોમીનું સ્વપ્ન જો પૂરું કરવું હશે ટાઈમ બાઉન્ડ, તો ગુજરાત આજે જે કરી છે એનાથી ડબલ પેસે એને ગ્રો કરવાનું છે. આજે પણ ગુજરાત 5% પોપ્યુલેશન સામે 9% જીડીપીમાં કન્ટ્રીબ્યુશન આપે છે, પણ આ 9% કન્ટ્રીબ્યુશન વધીને 12% થશે ત્યારે 5 ટ્રિલિયન ઇકોનોમીનું સ્વપ્ન આપણે 2026 સુધીમાં અચીવ કરી શકીશું. દેશના અર્થતંત્રમાં એમએસએમઈનું યોગદાન વધ્યું છે. સરકારે આ ઉદ્યોગની વ્યાખ્યામાં સુધારો કર્યો છે. હાલમાં 250 કરોડનું વાર્ષિક ટર્નઓવર ધરાવતા ઉદ્યોગોનો એમએસએમઈમાં સમાવેશ થાય છે. મોટા ઉદ્યોગો સાથે અનેક એમએસએમઈ સંકળાયેલા હોય છે. ત્યારે ગુજરાત એન્જિનિયરિંગ, ફાર્મા, ટેક્સટાઇલ અને કેમિકલમાં આગવું સ્થાન ધરાવે છે. આ ઉદ્યોગો નવી તકને સ્વીકારે છે. ગુજરાત ચારેય ક્ષેત્રમાં દેશનું ગ્રોથ એન્જિન સમાન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો જે લક્ષ્યાંક છે કે 5 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી સામેનો, એમાં ગુજરાતનો પણ લક્ષ્યાંક 500 બિલિયન ડોલરનો છે. સાથે સાથે મને કહેતા આનંદ થાય છે કે ગુજરાત એ સમગ્ર દેશની અંદર એ એક્સપોર્ટમાં નંબર 1 છે. ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની વાત કરીએ તો જે 10 રેન્ક આવે એમાં 2nd રેન્કમાં પણ ગુજરાત છે આગળ. ગુજરાતની અંદર જે ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ થયો છે, કુલ ફેક્ટરીના ઉત્પાદનની અંદર લગભગ 18.1% જેટલો ગુજરાતનો હિસ્સો રહ્યો છે. સાથે સાથે FDIની અંદર 51.19 US ડોલરનો ઇન્ફ્લો રહ્યો છે. સાથે સાથે લગભગ 8.5 લાખ કરોડનો નિકાસમાં ગુજરાત નંબર 1 રહ્યું છે. વેલ્યુ ટર્મ્સથી ના કહી શકીએ, કેમ કે ગયા બજેટથી આપણે એમએસએમઈનું ડેફિનેશન સુધારવામાં આવી. 250 કરોડના ટર્નઓવર સુધીને એમએસએમઈઓ લેવામાં આવે, એટલે સ્વાભાવિક છે કે એમએસએમઈનું કન્ટ્રીબ્યુશન ઓવરઓલ જીડીપીમાં વધી ગયું હોય રાજ્યમાં કે સ્ટેટમાં કે સેન્ટરમાં. પણ એમએસએમઈનું તમે ફાઉન્ડેશન જુઓ કે કયા કયા ઉદ્યોગ સાથે સંકળાયેલું છે. તો તમે કોઈ પણ મોટો ઉદ્યોગ લો, એના સાથે અનેક એમએસએમઈ જોડાયેલી હોય, એ એન્જિનિયરિંગમાં હોય, પ્લાસ્ટિકમાં હોય, કેમિકલમાં હોય, ફાર્મામાં હોય. અને ગુજરાત રાજ્ય કેમિકલ, ટેક્સટાઇલ, ફાર્મા અને એન્જિન ચારેમાં એક આગળ પડતું સ્થાન દેશમાં રાખે છે, ત્યારે સ્વાભાવિક છે કે એની એમએસએમઈ ખૂબ પ્રોએક્ટિવ છે, સક્ષમ છે અને રિઝલન્સ એટલું સ્ટ્રોંગ છે કે જ્યારે નવી ઓપોર્ચ્યુનિટી દેખાય તેને તરત સ્વીકારે છે અને નવી ટેકનોલોજીને એડપ્ટ કરી અને આગળ વધવાનો પ્રયાસ કરે છે. ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ હરણફાળ ભરી રહ્યો છે. તેના સૌથી મોટા કારણોમાં 24 કલાક વીજળી, કાયદો અને વ્યવસ્થાની સારી સ્થિતિ છે. રાજ્યમાં દેશના અનેક ભાગમાંથી શ્રમિકો આવે છે, તેમને તેમના રાજ્યોની તુલનામાં વધારે પગાર મળે છે, તેથી તેઓ ગુજરાત તરફ આકર્ષાયા છે. ફ્રેન્ડલી બિઝનેસ ઇકોસિસ્ટમને કારણે ઉદ્યોગકારો સલામતી અનુભવે છે. ગુજરાત રાજ્યને સૌથી મોટું બેનિફિટ જો ઇન્ડસ્ટ્રીને મળતું હોય છે ક્વોલિટી ઓફ પાવરનો છે, કે તમને ટાઈમ બાઉન્ડ પાવર, 24 કલાક અનઇન્ટરપ્ટેડ પાવર મળે, એટલે તમારો ઉદ્યોગ ડેફિનેટલી વિકાસ કરવાનો જ છે. એ જ રીતે એક પાવર એક મેજર ફેક્ટર રહ્યું. બીજું લો એન્ડ ઓર્ડર, કે આજે ગુજરાતમાં આજુબાજુના રાજ્યો કરતાં સેફ્ટી અને લો એન્ડ ઓર્ડર ખૂબ મોટું છે અને ખૂબ સારું છે, એને તેને લીધે આખી બિઝનેસ ઇકોસિસ્ટમ ઘણી ફ્રેન્ડલી રહે છે. અને અહીંયા એકવાર બહારના સ્ટેટથી પણ કેમ આપણે જોઈએ છે કે બહારના રાજ્યોથી લોકો કામ કરવા આવે છે, એવું નથી કે ગુજરાતમાં અનસ્કિલ્ડ વર્કર્સ નથી, પણ બહારના સ્ટેટ કરતાં અહીંયા પગારનો સ્કેલે વધારે છે, સેફ્ટી એ સારી છે, એ ઓવરઓલ એટમોસ્ફિયરને લીધે બહારના સ્ટેટ્સથી અહીંયા વર્કર્સ વ્હાઇટ કોલરમાં એઝ વેલ એઝ અનસ્કિલ લેબર બંને અહીંયા આવે છે. દેશમાં સૌથી પહેલી સેમી કન્ડક્ટર પોલિસી ગુજરાતે જાહેર કરી છે. ઇલેક્ટ્રિક અને આઈટીના નામના ધરાવતા રાજ્યોને પણ હજુ સુધી સેમી કન્ડક્ટર પોલિસી જાહેર કરી નથી. ગુજરાત સરકારે તાત્કાલિક સેમી કન્ડક્ટર પોલિસી જાહેર કરતા ફોકસ કોન વેદાંતા કંપની ગુજરાતમાં આવી છે. રાજ્યમાં એમએસએમઈ નેટવર્ક, મેઇન પાવર અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને કારણે વિદેશી રોકાણનો પ્રવાહ અવિરત રહે છે. આ રીતે ગુજરાત એ દરેક જગ્યાએ એ નંબર 1 ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથથી રહ્યું છે. ગુજરાતની અંદર જે દિવસથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ વાઇબ્રન્ટની શરૂઆત કરી અને એ દિવસથી ગુજરાતની અંદર જે રીતે
બહારથી નિવેશ આવવા માંડ્યું અને ઇન્વેસ્ટરો અહીંયા આવ્યા અને જે ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ થયો છે એમાં હજારો લાખો લોકોને ખૂબ મોટી રોજગારી મળે છે. હમણાં જ એક એમઓયુ થયું વેદાંતનું સેમી કન્ડક્ટર માટે, એ દેશની અંદર દેશને ક્રેડિટ અપાવે એવું, રાજ્ય આપણને સૌને ક્રેડિટ થાય એવું 1.5 લાખ કરોડ ઇન્વેસ્ટમેન્ટ જે ગુજરાતમાં આવ્યું છે અને એના કારણે 1 લાખ કરતાં પણ વધારે જે રોજગારીની તકો ઊભી થવાની છે. આજ બતાવી આપે છે કે ગુજરાતની અંદર ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં ગુજરાત સરકાર સમગ્ર દેશની અંદર કેટલી આગળ. શું થયું કે વેદાંતા ફોક્સકોને ગુજરાતને એમનું ડેસ્ટિનેશન તરીકે ફાઇનલ કર્યું. આમાં બધો આજુબાજુવાળા પોલિટિકલ ક્રાય થયો કે ભાઈ આ તો કોઈના કહેવાથી મહારાષ્ટ્રથી પ્રોજેક્ટ ગુજરાત ગયો, એવું નહોતું. તમે આજે પણ પોલિસી સ્ટડી કરશો જે મહારાષ્ટ્રએ ઓફર કરી અને સામે ગુજરાતે ઓફર કરી, તો દેખાશે કે ગુજરાતમાં આવવાનો ડાયરેક્ટ ફાયદો વેદાંતાને થતો હતો. એના સિવાય ગુજરાતમાં જે એની ઇનહેરન્ટ બિઝનેસ સ્ટ્રેન્થ છે, એમએસએમઈનું નેટવર્ક છે, નાના નાના ઉદ્યોગો માટે અવેલેબલ મેન પાવર છે અને લો એન્ડ ઓર્ડર, આ બધું જોતા ઇન્ટરનેશનલ કંપનીઝ એફડીઆઈસને એવું લાગે કે સ્વાભાવિક છે કે ગુજરાત એકમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ. બીજું, ગુજરાતમાં દેશનો સૌ ટોપ 4માંથી 3 પોર્ટ આવેલા છે, એટલે ડેફિનેટલી કોઈ પણ વસ્તુ આવે તો એને એક્સપોર્ટ કરવા માટે કે ઇમ્પોર્ટ કરવા માટે એક આઈડિયલ ડેસ્ટિનેશન બને છે, જેનાથી એની લોજિસ્ટિક્સ કોસ્ટ. ગુજરાતમાં સુઘડ પરિવહન માળખું છે, માળખાગત સુવિધાઓ ભાજપ સરકારે ખૂબ જ વિકાસ કર્યો છે. દેશમાં મુખ્ય 4 પૈકી 3 બંદરો ગુજરાતમાં છે. રાજ્યમાં રેલ નેટવર્કનો ઉત્તમ વિકાસ થયો છે. ગુજરાતમાં ઔદ્યોગિક અને આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી ધરાવતા એરપોર્ટનું પણ નેટવર્ક છે. મોટાભાગની આંતરરાષ્ટ્રીય એરલાઇન્સ કંપનીના વિમાનો ગુજરાતના એરપોર્ટ પર લેન્ડ થયા છે. ગુજરાતના અંતરિયાળ વિસ્તારો સુધી હાઈવેનું જાડું પથરાયેલું છે. જળ, જમીન અને દરિયાઈ પરિવહન ઉત્તમ વ્યવસ્થા ભાજપ સરકારે ઊભી કરતા ઔદ્યોગિક વિકાસમાં ગુજરાત અગ્રેસર છે. મોટા પ્રોજેક્ટ અને વિદેશી મૂડીરોકાણો રોકાણ કરતી વખતે લોજિસ્ટિક કોસ્ટનું અનુમાન લગાવે છે, ત્યારે ગુજરાતમાં લોજિસ્ટિક કોસ્ટ ઓછી હોવાથી આયાત નિકાસ આધારિત ઉદ્યોગોનો વિકાસ થયો છે. ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ માટેની અનેક યોજનાઓ સરકાર ચલાવે છે. આ યોજનામાં ખાસ ઉદ્યોગો માટે અને તમામ ઉદ્યોગો માટેની યોજનાઓનો સમાવેશ થાય છે. કેપિટલ સબસિડી, ઇન્ટરેસ્ટ સબસિડી, ક્વોલિટી સર્ટિફિકેટ માટે ઇન્સેન્ટિવ, લીન મેન્યુફેક્ચરિંગ માટે કન્સલ્ટન્ટ્સ માટે ફી સબસિડી, ટેકનોલોજી ટ્રાન્સપોર્ટ માટે પૈસા અને વધારાની રોયલ સબસિડી સરકાર ઉદ્યોગોને આપે છે. ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસમાં ઉત્તરોત્તર વધારો થયો છે. હાલમાં 8.66 લાખથી વધુ એમએસએમઈ ઉદ્યોગો છે. આ ઉદ્યોગોમાં કરોડો કામદારોને રોજગારી મળે છે, ત્યારે ગુજરાતમાં માળખાગત સુવિધાનો વિકાસ સારી રીતે થયો છે. ભૂતકાળમાં આયાત નિકાસ માટે મુંબઈ જીએનપીટી પોર્ટ પર કાર્ગો મોકલવું પડતું હતું. ત્યાં 2-3 દિવસે કાર્ગોનો નંબર આવતો હતો, ત્યારબાદ ક્લિયરન્સમાં ખૂબ સારો સમય લાગતો હતો. ગુજરાતમાં મુંદ્રા પોર્ટની સુવિધા ઉપલબ્ધ થતા ઉદ્યોગો આકર્ષાયા છે. રસ્તા અને વીજળીની સમસ્યાઓ પણ સરકારે તાત્કાલિક દૂર કરી છે. જોઈએ તો ગુજરાતમાં લગભગ 8 લાખ એમએસએમઈ યુનિટ્સ છે, એ દર્શાવે છે કે રોજગારીમાં ઘણો જ વૃદ્ધિ થઈ છે. અને બીજું આમ જોઈએ તો વર્કર્સ ઇઝીલી અવેલેબલ નથી, એટલે આપ સમજી શકો છો કે કેટલી બધી રોજગારીની તકો ઊભી થઈ છે. તો બહુ સારી રોજગારીની તકો અહીંયા છે. સાથે સાથે એમએસએમઈ માટે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ હોય, જેવી રીતે કે પહેલાં કોઈ બી એક્સપોર્ટ બીજો કરતા હતા તો મુંદ્રાની જગ્યાએ જેએનપીટી મુંબઈ પોર્ટ ઉપર આપણે કાર્ગો મોકલવાનું થતું હતું. ત્યાં એટલો બધો રશ હતો કે 2-3 દિવસે તો કન્ટેનરનો નંબર લાગે, એના પછી એના ક્લિયરન્સમાં ટાઈમ લાગતું હતું. તો એ હવે મુંદ્રા પોર્ટ થવાથી એ સુવિધા ઝડપથી બની ગઈ છે. રોડ બહુ સારા છે. બીજો પાવરનો જે ઇશ્યુ કોઈ બી નથી, ક્વોલિટી પાવર છે. તો એ રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ બી ઘણો ફાયદો થયો.
ઉદ્યોગોના વિકાસ માટે ધિરાણ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. સરકારે ઔદ્યોગિક ધિરાણની અનેક યોજનાઓ શરૂ કરી છે. મુદ્રા લોન, કોરોના લોન વગેરે લોન યોજનાઓ ભાજપ સરકારે શરૂ કરી છે. ઉદ્યોગોને 24 કલાક વીજળી આપવામાં આવે, ઘેર બેઠા ઓનલાઈન ફરિયાદ કરી શકાય, ત્યારે ભાજપ સરકારે દરેક ક્ષેત્રમાં લાયસન્સ પરમિટ રાજ ખતમ કરીને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ પોલિસી લાગુ કરી છે. પશ્ચિમ કાંઠાના કચ્છ જિલ્લાના દરિયાકાંઠે આવેલ વિવિધ પોર્ટ જેમ કે મુંદ્રા, અદાણી પોર્ટ, કંડલા પોર્ટ તેમજ તુણા પોર્ટ સહિતના બંદરો પર છેલ્લા 20 વર્ષમાં અભૂતપૂર્વ વિકાસ થયો છે. એક સમય હતો જ્યારે ગુજરાતના ઇમ્પોર્ટર અને એક્સપોર્ટર પોતાના માલની આયાત નિકાસ મુંબઈ પોર્ટથી કરતા હતા, જેના કારણે માલ મંગાવવાનો તેમજ મોકલવાનો ખર્ચ ઘણો વધી જતો હતો. અમુક વાર તો મુંબઈથી જે તે દેશ મોકલવાનું જે ભાડું થતું એનાથી વધારે તો ગુજરાતથી મુંબઈ સુધી માલ પહોંચાડવાનો ખર્ચ વધી જતો હતો, જેના કારણે ઇન્ટરનેશનલ બજારમાં ગુજરાતના માલની માંગ ઘટી હતી. પરંતુ જ્યારથી ગુજરાતના પોર્ટનો અને ખાસ કરીને કચ્છના પોર્ટનો જે વિકાસ થયો છે તેના કારણે મુંબઈ પોર્ટથી જતો માલ હવે મુંદ્રા, અદાણી પોર્ટ તેમજ કંડલા પોર્ટથી આયાત નિકાસ થાય છે, જેના કારણે અહીંના આયાતકારો અને નિકાસકારો આંતરરાષ્ટ્રીય બજારમાં સારી કિંમતે સોદો કરી શકે છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જ્યારથી મુંદ્રા પોર્ટ બન્યું છે ત્યારથી મુંદ્રા અને કચ્છ જિલ્લામાં અભૂતપૂર્વ વિકાસ જોવા મળ્યો છે. આજે મુંદ્રામાં સેઝમાં અનેક મલ્ટીનેશનલ કંપનીઓ સ્થાપિત થઈ છે. તદુપરાંત મોટી મોટી કંપનીઓએ પોતાના પ્લાન્ટ કચ્છમાં નાખ્યા છે, જેના કારણે ઇમ્પોર્ટ એક્સપોર્ટ સરળતાથી થઈ શકે છે. પોર્ટના વિકાસની સાથે બીજા ઘણા ઉદ્યોગો પણ શરૂ થયા છે, જેમ કે વેરહાઉસિંગ, કન્ટેનર યાર્ડ અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ. મુંદ્રા પોર્ટ અને કંડલા પોર્ટ તો દર વર્ષે કાર્ગો હેન્ડલિંગના નવા કીર્તિમાન રચી રહ્યા છે. આજની તારીખમાં લાખોની સંખ્યામાં છે અને પૂરા દેશમાં એક નામ આવ્યું છે અદાણી. શેના માટે? પોર્ટના કારણે. પોર્ટનો ઇમ્પ્રુવમેન્ટ એના કારણે બીજી એને લગતી ઘણી બધી સંસ્થાઓ, ઘણી બધી કંપનીઝ, ઘણું જ બધું ડેવલપમેન્ટ આપણે જોઈ શકીએ છીએ. હું 2002ની સાલમાં કચ્છમાં આવ્યો અને અમે જોયું કે જે હિસાબે અદાણી પોર્ટનું ગ્રોથ વધી રહ્યું છે, ગુજરાત ગવર્મેન્ટ જે હિસાબે એને પ્રોત્સાહન આપી રહી છે, વેપારીઓ માટે જે ફેસિલિટીસ ઊભી કરે છે અને પોર્ટનું જે પ્રાઇવેટ પોર્ટ હોવાને લીધે જે એનું ગ્રોથ અમે જોતા ગયા. પરંતુ અમને ત્યારે એવું લાગતું હતું કે ક્યારે બી આપણે ભવિષ્યમાં નવા સેવા અને મુંબઈને ક્યારે આગળ નહીં જઈ શકીએ. પણ આસ્તે આસ્તે આજે મારા જેવા હજારો ભાઈઓ મુંબઈથી પાછા કચ્છમાં આવી ગયા અમારા ધંધા માટે, પોર્ટના. અને જે પોર્ટનો ધંધો આવ્યો એનાથી ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ, શિપિંગ ઉદ્યોગ, લોકલ વેપારી ઉદ્યોગ બધાને, ઘર કયો, જમીનો કયો, બધામાં બધા ઉદ્યોગો ફળી ફૂલ્યા. અને ગવર્મેન્ટ, આપણી ગુજરાત ગવર્મેન્ટની એક નેમ હતી કે જે બી વેપારી આવશે એને પૂરું પ્રોત્સાહન આપવામાં આવશે. અને આજે આપણે ગર્વ સાથે કહી શકીએ કે આપણું મુંદ્રા પોર્ટ એ ભારતમાં નંબર વન પોર્ટ તરીકે કામ કરે છે. દેશની અંદર ઔદ્યોગિક ક્ષેત્રે ગુજરાત જ્યારે હરણફાળ કરી રહ્યું છે ત્યારે ગતિશીલ ગુજરાત હવે સમુદ્ર માર્ગે પણ વિકાસ કરી રહ્યું છે. ગુજરાત કાર્ગો અને શિપિંગ ક્ષેત્રે પણ ખૂબ જ આગળ વધી રહ્યું છે. દેશમાં માલસામાનના પરિવહનના ખર્ચમાં ઘટાડો કરવા માટે મોદી સરકાર નવી નેશનલ લોજિસ્ટિક્સ પોલિસી લઈને આવી છે. તેનો ઉદ્દેશ્ય ઉત્પાદનોની સરળ હિલચાલને પ્રોત્સાહન આપે છે, જેને લઈને ગુજરાતમાં ઘણા બધા ફેરફારો થઈ રહ્યા છે તેમજ કાર્ગોને લઈને નવા ડેવલપમેન્ટ થઈ રહ્યા છે. તાજેતરમાં કન્ટેનર હબ તરીકે ભાવનગરનો વિકાસ થઈ રહ્યો છે તેમજ રાજકોટ, કંડલામાં કન્ટેનર ડેપોનું પણ તાજેતરમાં એનાઉન્સમેન્ટ થયું છે. ત્યારે કહી શકાય કે ગુજરાત હેવી કાર્ગો ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે.
ખાસ કરીને જે કંઈ આપણી ગતિશક્તિની પ્રધાનમંત્રીની જે વાત છે એની યોજનાઓ છે અને નવી જે લોજિસ્ટિક પોલિસી હમણાં જ એનાઉન્સ થઈ તાજેતરની અંદર જ થઈ એ બંનેને ધ્યાનમાં રાખીને જો આપણે જોઈએ તો ખરેખર ગુજરાતની અંદર પણ એને સંલગ્ન ઘણા બધા ફેરફારો થઈ રહ્યા છે અને કાર્ગોની અંદર ઘણી બધી નવા પ્રકારનું ડેવલપમેન્ટ પણ થઈ રહ્યું છે જ્યારે ગુજરાત રાજ્ય આખા દેશની અંદર ગ્રોથ એન્જિન તરીકે પંકાયેલું છે એ સંજોગોમાં અત્યારના લોજિસ્ટિક કોસ્ટ કારણ કે ગુજરાત છે મેન્યુફેક્ચરિંગ હબ છે આપણા દેશનું એટલે આપણી માટે લોજિસ્ટિક કોસ્ટની ખૂબ અગત્યતા છે અને સરકાર પણ એ દિશામાં પ્રયત્નશીલ છે કે લોજિસ્ટિક કોસ્ટ જેટલી ઓછી થઈ શકે એટલું આપણે વૈશ્વિક સ્તરે પણ આપણી પ્રોડક્ટને વધારે કોમ્પિટિટિવ બનાવી શકીએ એ સંજોગોમાં આવનારા દિવસોની અંદર ગુજરાત છે એ લોજિસ્ટિકની અંદર પણ વધારે આગળ પડતું કામ કરશે। જૂન 2020 માં પ્રકાશિત ભારતીય પોર્ટ્સ એસોસિએશનના ડેટા મુજબ રાજ્યમાં બંદરોની સંખ્યા 46 છે। 2020-21 માં દીનદયાલ પોર્ટ કંડલાએ 117.56 મિલિયન ટન કાર્ગો ટ્રાફિકનું સંચાલન કર્યું હતું। મુંદ્રા ખાતે વિશ્વ કક્ષાના બંદર શહેરના વિકાસ માટે ગુજરાત સરકારે અનેક પગલાઓ શરૂ કર્યા છે। પોર્ટની વાર્ષિક 200 મિલિયન ટનથી વધુ કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા છે। જો ગુજરાતમાં રોકાણનું વાત કરીએ તો ઓગસ્ટ 2021માં એમજી મોટરે 2500 કરોડ, જૂન 2021માં પ્રોક્ટર એન્ડ ગેમ્બલે 500 કરોડ, જુલાઈ 2021માં ESR ભારતે 300 કરોડ, જ્યારે 2021 મે માં બોરોસિલ રિન્યુએબલ 500 કરોડ, જ્યારે 2021 મે મહિનામાં રિન્યુ પાવરે 1200 કરોડનું રોકાણ ગુજરાતમાં કરવાની જાહેરાત કરી। ગુજરાતમાં FDI અને સ્થાનિક એમ બંને રીતે રોકાણોની દ્રષ્ટિએ અભૂતપૂર્વ વૃદ્ધિ જોવા મળી છે। આ માફતની અવસરમાં પલટાવવાની કુનેહ ધરાવતું રાજ્ય એટલે ગુજરાત। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સબળ માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર વિકાસની જે મેરેથોનમાં ઉતર્યું હતું તેમાં રાજ્યના વિકાસને વધુ ગતિ આપવાનું કામ કર્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે। તો વિશેષ રજૂઆતમાં બસ આટલું જ। વધુ સમાચારો માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ। નમસ્કાર।